હેલો ડિયર સ્ટુડન્ટ્સ તે નંબરશે એ ક્લાસીસમાં આજનો આપણો વિષય છે નિબંધ લેખન નિબંધ લેખન સમયે કયા કયા સૂચનો ધ્યાનમાં લેવા જોઈએ એ બાબતની આપણે આજે સમજૂતી મેળવીએ નિબંધ લેખન એક કળા છે સારો નિબંધ લખવા માટે આ ચાર બાબતો ખૂબ જ જરૂરી છે પહેલું છે બહોળું વાંચન જે વિષય પર નિબંધ લખવાનો હોય તે વિશે પુસ્તકો સામયિકો કે શિક્ષકોની મદદથી જરૂરી વિગતો મેળવી લેવી જોઈએ નિબંધમાં વિષયાંતર થવું ના જોઈએ એકના એક શબ્દો અને વાક્યો ફરી ફરીને લખવા ન જોઈએ એમાંના બીજો સૂચન છે અનુભવ અનુભવ એ વાંચન વિના શક્ય નથી વાંચન અને અઠવાડિયામાં એકવાર નિબંધ લખવાના મહાવરાથી જ એક સારું નિબંધ લખતા શીખી શકાય છે નિબંધ લખ્યા પછી એકવાર ધ્યાનપૂર્વક વાંચી લેવો જોઈએ અને કોઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારી લેવી જોઈએ હસ્તાક્ષર વિરામચિહ્નો જોણી અને વાક્ય રચના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ નિબંધ લખતા સમયે પોતાના વિચારોની અસરકારક રજૂઆત કરવી જોઈએ નિબંધની ભાષા સરળ સ્પષ્ટ અને રસપ્રદ હોવી જોઈએ નિબંધમાંના વિષયને અનુરૂપ સારી કાવ્ય પંક્તિ અથવા રૂઢિપ્રયોગને પણ નિબંધમાં સમાવી શકાય છે જેમ કે આપણે વર્ષા ઋતુ વિષયનો નિબંધ લખતા હોઈએ ત્યારે આવરે વરસાદ ડેબરિયો પ્રસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક એ પંક્તિ અચૂક યાદ આવી જાય છે અને આપણે તેનો ઉપયોગ નિબંધ લખવામાં કરી શકીએ છીએ ચોથી ખાસ બાબત છે કલ્પના શક્તિ કલ્પના શક્તિ વિના કોઈ પણ લેખન કાર્ય થઈ જ શકતું નથી દાખલા તરીકે આપણે વર્ષા ઋતુ ઉપર નિબંધ લખવાનો હોય છે ત્યારે આપણે વરસાદ સમયે કેવું વાતાવરણ થઈ જાય છે તે વિશે લખીએ ત્યારે આપણે કલ્પના શક્તિ સાથે સાથે આવી જ જાય છે જેમ કે આપણે વર્ષાઋતુ વિશે લખીએ વર્ષાઋતુમાં આકાશ કાળા કાળા વાદળોથી છવાઈ જાય છે વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે તો હવે સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો કે આપણે એક સારું નિબંધ લખવા માટે ખાસ કરીને આ ચાર બાબતોનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ